विधानसभा ने चूंटी ने भाजप कांग्रेस आम आदमी पार्टी द्वारा मोटी मोटी जाहरातो कराई रही है। तो शुक्रवार कांग्रेस पक्ष द्वारा चूंटी ढंढेरो जाहिर करायो हतो। खेडूतो ने पशुपालकों ने लई जाहिर करायेला चूंटी ढंढेरा में अनेक मुद्दाओं समावी लेवामां आव्या हता। आगामी समय में गुजरात में विधानसभा चूंटणी योजना है, जेने लई भाजप कांग्रेस अने आप सक्रिय थई रही गई छे। आम आदमी पार्टी अरविंद केजरीवाले तो वीजळी, स्कूल, महिलाओं सहित मुद्दे जाहेरातो करी दीधी छे। तो शुक्रवार गुजरात कांग्रेस द्वारा पण चूंटणी ढंढेरो जाहेर कर्यो हतो। खेडूतो अने पशुपालकों ने लागतो चूंटणी ढंढेरो कांग्रेस द्वारा जाहेर करायो छे, जेमां खेडूतोए 3 लाख सुधीनी देवा फी, वीजळीना मीटरो नाबूद करी दिवसना भागे 10 कलाक फ्री वीजळी, सोलार विंड मिनी फार्मिंग माटे सहाय, खेत उत्पादन टेकाना भावथी ओछा भावे खरीदवा पर प्रतिबंध मुकाता, कायदो तथा टेकाना भावे खरीदी उपर ओछामां ओछू मण दीठ 20 रूपिया बोनस, सहकारी माळखामां भाजपनी दादागीरी दूर करवी, पशुपालकों माटे विविध मुद्दाओ, गुजरातने फरी वैश्विक मिल्क सेटरनो दरजो आपवो, पशुपालकनो दूधनो लीटर दीठ 5 નું બોનસ, સબસીડી, સહકારી સંસ્થાઓ, ભાજપની ચુંગલામાંથી મુક્તિ, નવી જમીન માપણી રદ કરવી, પુનઃ જમીન માપણી કરીને ગામના લોકો તથા ખેડૂતોને આધુનિક કરવા, કૃષિ સહાયતા કેન્દ્ર ખોલવા, દરેક તાલુકાઓમાં એગ્રો બેઝર સ્ટાર્ટઅપ્સ કેન્દ્રો, કેનાલ આધારિત સિંચાઈમાં દરોમાં 50% રાહત, મોટા પાયે જળસંગ્રહ અભિયાન સહિતના મુદ્દાઓ આવરી લેવાયા હતા। गुजरात प्रदेश कांग्रेस समिति द्वारा विधानसभा चूंटणी लई खेडूतो अने पशुपालकों ने लई चूंटणी ढंढेरो समग्र राज्य जाहिर करायो छे। सूरत में माजी केन्द्रीय मंत्री तुषार चौधरी और गुजरात कांग्रेस प्रदेश प्रवक्ता निशित देसाई सहित पत्रकार परिषद चूंटणी घोषणा पत्र की जाहरात करी हती। गुजरात प्रदेश कांग्रेस समिति द्वारा आज 4 महानगरों में एक प्रेस कॉन्फरन्स आयोजन कर थोड़ा समय पहला द्वारका चिंतन शिबिर में विविध मुद्दे ગુજરાતના પ્રાણ પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચાઓ થઈ અને રાહુલ ગાંધી પણ જેમાં ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ જે દ્વારકા ઘોષણાપત્ર જાહેર કરવામાં આવેલ હતું એના પર વિશેષ અભ્યાસ કરીને આજે ખાસ ખેડૂતો અને પશુપાલકો માટેનો સંકલ્પપત્ર આપની સમક્ષ આજે અમે લઈને આવ્યા છે। એમાં મહત્ત્વના મુદ્દાની વાત કરું તો ખેડૂતોને હાલમાં જે વીજળી મળે છે એ પૂરતી મળતી નથી અને એ પણ ખેડૂતોની માગણી જે છે કે દિવસે વીજળી મળવી જોઈએ પણ એવી વીજળી સરકાર પૂરી પાડી શકતી નથી। તો કોંગ્રેસની સરકાર આવશે તો ખેડૂતોને 10 કલાકની વીજળી દિવસના પૂરી પાડવામાં આવશે અને એ પણ વિનામૂલ્યે ફાળવવામાં આવશે એવી અમે આજે ઘોષણાપત્રમાં સંકલ્પ કરીએ છીએ। એવી જ રીતનું જે પશુપાલકો જેમનો શ્વેત ક્રાંતિમાં મોટો ફાળો છે એવા પશુપાલકોને આજે આટલી મહેનત પછી પણ દૂધના જે પોષણક્ષમ ભાવ મળવા જોઈએ એ ભાવ મળતા નથી એવા સંજોગોમાં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો 5 રૂપિયા લીટર દીઠ સબસિડી કે બોનસ પશુપાલકોને મળે એ પણ અમે સંકલ્પપત્રમાં જાહેરાત કરીએ છીએ। અને હંમેશા જોવા મળે છે એમ કે ખેડૂતો જ્યારે પોતાની ખેત ઉપજ માર્કેટમાં વેચવા જાય છે ત્યારે અચાનક એના ભાવ ઘટી જાય છે અને ખેડૂતોની ઉપજ પૂરેપૂરી વેચાઈ જાય ત્યારબાદ એના ભાવોમાં ધરખમ વધારો જોવા મળતો હોય છે, ત્યારે અમે એ પ્રકારનો કાયદો લાવીશું કે ટેકાના ભાવો કરતાં ઓછા ભાવે કોઈપણ વેપારી ખેડૂતોની ઉપજ ખરીદી શકશે નહીં। અને છત્તીસગઢ સરકારે જે રીતે જાહેરાત કરી છે એ પ્રમાણે ઓછામાં ઓછા 20 રૂપિયા મણ દીઠ બોનસ પણ ખેડૂતોને ખેત ઉપજ ઉપર આપશે એવું અમે સંકલ્પપત્રમાં અમે જાહેરાત કરીએ છીએ।